તમે લોકો સાથે વાત કરતા હોય ને ત્યારે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે ભાઈ આ ભાઈ બરાબર નથી કરતા, આણે આમ કરવું જોઈએ, આણે તેમ કરવું જોઈએ, આણે આ જીવનમાં આ ભૂલ કરી, આણે આમ ન કર્યો તો આમ થાત. બીજાનું વિશ્લેષણ કરવામાં આપણે બધા એક્સપર્ટ છીએ. બીજાની ભૂલો વિશે, બીજાના કાર્યો વિશે, બીજાના આશય વિશે આપણે ખૂબ ડિટેલથી બધું વિશ્લેષણ કરી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. પણ જ્યારે આપણા આશય ઉપર, આપણા કાર્યો ઉપર, આપણી ભૂલો ઉપર જ્યારે આપણે વિચારવાનું થાય ત્યારે લગભગ આપણે બહુ વિચારી શકતા નથી. જેમ આપણે આપણા જ મોબાઈલ નંબર ઉપર કોલ કરીએ ત્યારે લાઈન વ્યસ્ત બતાવે, એમ જ્યારે આપણી જ ભૂલો, આપણું જ વિશ્લેષણ જ્યારે આપણે કરવાનું થાય ત્યારે આપણી લાઈન વ્યસ્ત આવતી હોય. અર્થાત આપણે એમાં લાંબુ જાજુ વિચારી શકતા નથી. પણ બીજા વિશે જજમેન્ટલ બનતા પહેલાં, બીજા વિશે બધું સ્ટેટમેન્ટ આપતા પહેલાં આપણે 100 વખત આપણા તરફ દ્રષ્ટિકોણ ફેરવીને જોવું જોઈએ કે ભાઈ હું મારા જીવનમાં જે ભૂલ કરું છું એમાં મારે શું સુધારવા જેવું છે, મારે શું આમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે. એવું જે જે વ્યક્તિઓ કરે છે એના જ જીવનમાં ઉન્નતિ થાય છે, અને બાકીના બધા બીજાનું વિશ્લેષણ કરીને એની જિંદગીનો સમય પૂરો કરે છે. માટે પોતામાં સુધારો કરીએ, પોતાનું વિશ્લેષણ કરીએ તો ભગવાન આપણી ઉપર ખૂબ જ રાજી થાય. જય સ્વામિનારાયણ.